ઉબલેટા શહેરના રાજાશાહી વખતના મોજ નદીના પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ અંગેનો રાજકોટ જિલ્લા કલેક્ટરે હુકમ કર્યો છે ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતના સો વર્ષ કરતાં પણ જૂના પુલના નિરીક્ષણ રિપોર્ટ બાદ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગના ચોકથી નેશનલ હાઇવે તરફ જતા રસ્તામાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના સો વર્ષ કરતાં પણ વધારે જૂના બ્રિજનું સ્ટ્રક્ચર અને સ્ટેપિલિટી રિપોર્ટ કર્યા બાદ અહીંથી હેવી વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવેલું હતું જેથી આ બ્રિજને રાજકોટ કલેક્ટરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતો એક હુકમ કરવામાં આવ્યો હતો જેથી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બ્રિજ ઉપર ભારે ભરેલા ટ્રકો ટ્રેલર્સ ટેન્કરો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તત્કાલીન નજીકના અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ બ્રિજના સમારકામ શ્રેણથી કર્યા બાદ પણ માત્ર કાર એમ્બ્યુલન્સ મિની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ જણાવ્યું હતું જે અન્વય મોજ નદી ઉપરના મેશનરી આર્ય બ્રિજ ઉપરથી હેવી વેહિલ્સની અવરજવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેતી હતી જેથી આ બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામાં હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે આથી મિની બસ કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવર જવર કરી શકે છે તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે